भरोसे है नी हमेशा नी समस्या वे भूगर्भ गटर ना कचरा हवे रोबोट मशीन थी साफ थसे टूंका समय मा भरूच मां गटर जमनी समस्या न हल आवी जशे। भरूच नगर मां उभराती गटर ने भूगर्भ गटर मां जाम थतो कचरो ने काढवा माटे हवे पालिका ने लाखों नी किंमत नो सोलार रोबोट नी भेट मळी छे। भरूच पालिका मां आवती तमाम ड्रेनेज नी सफाई हवे रोबोट करशे। गुजरात ऊर्जा विकास निगम लिमिटेड द्वारा कॉर्पोरेट सोशल रिस्पोन्सिबिलिटी अंतर्गत गुजरात टीआरएस ऑथोरिटी ना संयुक्त प्रयासों थी अंडरग्राउंड ड्रेनेज ना मेन होल मशीन होल ने साफ करवा माटे अत्याधुनिक सोलर ऑप्टेड मशीन होल रोबोट भरूच नगरपालिका ने आपवामां आव्या छे। हालमां नगरपालिका विस्तारमां उभरती गटारोनों भारे त्रास छे। शहेरना रस्ता ऊपर गंदू पाणी वहेता लोकोनी धार्मिक लागणीओ पण दुभાઈ રહી છે। ત્યારે હવે આ સફાઈ રોબોટ મળવાથી શહેરની ડ્રેનેજ યોજનામાં જામતા કચરોને અંત આવશે। હાલ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમૃત મિશન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજનાના ટીપીઓની કામગીરી પ્રગતિ હેઠળ છે। અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ હવેથી રોબોટ દ્વારા કરવામાં આવશે, એટલે કે ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં આ અંગે યોજનાની વિગતો પણ આપવામાં આવી। આ સોલાર રોબોટ સફાઈ કામદાર નિજામ મેઇન હોલમાં 20 ફૂટ અંદર જઈને તેમાં લાગેલા કેમેરાથી ભૂગર્ભમાં ગટરમાં જમા થયેલો કચરો સાફ કરશે। એક સમયે કચરાને બહાર કાઢવાની ક્ષમતા 500 કિલો। આમ આજે ભરૂચને રોબોટ મશીનથી હવે કચરો સફાઈ કરવાની નવી ભેટ મળી છે, જેનું લોકાર્પણ તાલુકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાભાઈ યાદવ સહિત નગરજનો હાજર રહ્યા હતા। ગુજરાત સીએસઆર ઓથોરિટીના પ્રયાસ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની સહાયથી સીએસઆર અંતર્ગત ભરૂચ નગરપાલિકાને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ માટે જે પણ મશીન હોલ અને મેન હોલ બન્યા છે એમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ ન થાય અને આપણે રોબોટથી સાફ સફાઈ કરી શકીએ એના ભાગરૂપે આપણને આ રોબોટ મશીન સીએસઆર એક્ટિવિટી અંતર્ગત મળેલું છે। આગામી સમયમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ કમિશનિંગ થનાર છે, તેમાં દરેક સ્ટેપ વાઇઝ ઝોન વાઇઝ જે આપણા પમ્પિંગ સ્ટેશનના કમિશનિંગ કરીશું એની અંદર ડ્રેનેજ જે પણ ચોકઅપ હશે એની અંદર આ મશીન ઉપર કેમેરો પણ લાગેલો છે, એ કેમેરામાં જોઈ અને અંદર 20 ફૂટ સુધી એનું બ્રેકેટ જશે, એ બ્રેકેટ બંધ થઈ અને એના જે ફોર્સ છે એનાથી અંદર જે પણ મટીરિયલ ગોદડું કે એવું કંઈક પણ ફસાયેલું હશે એ બધું મટીરિયલ બહાર કાઢી લેશે, એટલે મેન પાવરના ઉપયોગ વગર મશીનની સહાયતાથી આપણે ડ્રેનેજની ચેમ્બરો સાફ કરી શકીશું। ચીફ સેક્રેટરી ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડ, ડાયરેક્ટરશ્રી ગુજરાત વિકાસ લિમિટેડ દ્વારા સીએસઆર એટલે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત તેમજ ગુજરાતના સીએસઆર ઓથોરિટીના સંયુક્ત પ્રયાસથી આજરોજ મેન હોલ મશીન જેને કહેવાય રોબોટ જે સોલર સિસ્ટમથી ચાલશે, જે કોઈપણ ગટરની અંદર જ્યારે કોઈ બી કચરો અંદરથી લગભગ અંદર 20 ફૂટ અંદર ઉતરીને કેમેરા દ્વારા એનું સંશોધન કરીને એ કચરાનો કઈ રીતે નિકાલ કરશે એનું યોગ્ય રિઝલ્ટ આ મશીન દ્વારા મળશે।